सब्सक्राइब करो आ चैनल ने। થોડો ટાઈમ જો હું વધારે રહ્યો ને તો તારી સાથે હું પણ બીમાર થઈ જઈશ। અરે શું તને આના સિવાય બીજી કોઈ હોસ્પિટલ જ ના મળી? આમ જો કોઈ પણ નર્સ કે ડોક્ટરમાં દમ જ નથી। અરે યાર કોઈ સારી કન્યાઓ જ નથી યાર। બે ટોપા, હું બીમાર છું, મને તાવ આવે છે અને તને કન્યાઓની પડી છે? બેવું નહીં જો યાર મેક્સ, જસ્ટ ઇમેજિન આપણે આમ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ ને, હા તેમ કેવી મસ્ત મેકઅપ વાળી, લિપસ્ટિક વાળી, પરફ્યુમ વાળી નર્સ મળે જે તમને આમ એવી રીતે ટ્રીટ કરે ને કે તમે અમદાવાદ ટુ બેંગકોકની ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ના બેઠા હોય। કંટ્રોલ, બેંગકોક જવાના સપના આ જ ઉંમરમાં આવે છે અને કોલેજમાંથી મેડિકલ લીવ્સ અને બિલ્સ આ બંને આ જ હોસ્પિટલમાંથી પાસ થાય છે। બે યાર જે છે ને એ આ જ છે। આ તો કેટલું ખોટું કહેવાય નહીં? હા હવે અંદર જઈને પૂછ કે ડૉક્ટર કેટલી વારમાં આવે છે। વાંધો નહીં, આવું છું ચાલ। એક્સક્યુઝ મી, યસ યસ, આ ડોક્ટર ક્યારે આવશે? 5 મિનિટ બેસો, હમણાં આવતા જશે। ઓકે। ઓહો, ડોક્ટર આવી ગયા? ખબર નહીં। શું, મેં તને ડોક્ટર ક્યાં છે એ પૂછ્યું હતું અને તું એમનામ આવી ગયો? બે ડોક્ટર ગયા તેલ પીવા। ત્યાં મસ્ત નર્સ બેઠી છે યાર। એને બુરખો પહેર્યો છે ને? અબે હા, તને કઈ રીતે ખબર? બકા, કોલેજના બધા છોકરાઓ મહિનામાં એક બે વાર બીમાર પડે છે, એ બી ફક્ત એને જોવા માટે। સિરિયસલી? હા, એ અહીંયાની એકમાત્ર હોટી છે અને કોલેજમાં બધા એને કોડનેમ એન્જલના નામથી ઓળખે છે। સા હલકા જ નહીં, આપણી કોલેજના બધા છોકરા એમ એટલે એમ નહીં, બધા નહીં, અમુક સારા પણ ગયા આપણા જેવા એમ। ચલ એ બધું જવા દે, હું શું કહું છું ચલને અંદર જઈને જોઈ લઈએ કે એ જ એન્જલ છે કે કોઈ બીજી। ચલ જઈએ અંદર, ચલ ચલ। આવો, શું તકલીફ છે? ના ના હું નહીં, મારો ફ્રેન્ડ બીમાર છે। આવ ભાઈ અહીંયા બેસ। શું થાય છે તને? મને તાવ આવે છે। લખી આપું છું, જોવા પ્રિસ્ક્રિપ્શન છે, 3 દિવસની દવાઓ છે, હોપફુલી મટી જશે, ના મટે તો આપણે 3 દિવસની રિપોર્ટ કરાવી લેવા પડશે। બે યાર, બે વરુણિયા, હું તને બીજી વાર અહીંયા લઈને નહીં આવું। કેમ? બે તું માર ખવડાવીશ યાર, બે સાવ આવી રીતે જાખવાનું યાર? ઓય માઇન્ડ યોર લેંગ્વેજ, હું એને જાગતો નહોતો, પ્રેમના નજરેથી નિહાળી રહ્યો હતો। તને ખબર છે ને એક ઇન્ટર્ન ડોક્ટર છે, લાઈન મારીશ ને તો તારી લાઈફ લાઈન ઓછી કરી દેશે। મેક્સ મેક્સ, ચલ એ બધું છોડ, 3 દિવસ પછી તારે અહીંયા પાછું ચેકઅપ માટે આવવાનું છે, રાઈટ? ઓકે, એકલો ના આવતો, આ વખતે હું પણ સાથે આવીશ। બે યાર, આ વખતે છે ને એનો મોબાઈલ નંબર લઈશું। અરે મેક્સ શું થયું? અરે એ ઉભો થા, અહીંયા જ સુવાનું છે કે શું? ચાલ રૂમ પર જઈએ।
દિવસ પછી એન્જલને મળવા માટે જવાનું છે. ઓય, તું હજુ એના ડ્રીમમાં છે? બે હા યાર, તું બેડ યાર, એ નાના બાળકોની ડોક્ટર છે. તારે એની જોડે કન્સલ્ટિંગ કરાવવું હોય ને તો ડાયપર પહેરીને જવું પડશે. જો ભાઈ, એન્જલ માટે હું કંઈ પણ કરીશ. સાચે તું ડાયપર પહેરીને જઈશ? પ્રોફેસર મલિક ક્યારે કામ આવશે? એમના છોકરાઓ છે ને, એમને લઈ જઈશ. ચોકલેટ કાં તો આઈસ્ક્રીમ ખવડાવીને પટાઈ લઈશ કે શું કરવાનું છે અને શું કહેવાનું છે. સિમ્પલ. વાહ, લવ કે લિયે કુછ ભી કરેગા? હા હા, ડિયર લવ કે લિયે કુછ ભી કરેગા. ડોક્ટર તો આજે રજા પર છે, તમે કાલે આવજો. અરે એક્ચ્યુઅલી મારે તમારું જ કામ છે. અમારો કઝિન છે, એને ચેક કરો ને શું તકલીફ છે. શું થયું બેટા? પેટમાં બહુ જ દુખે છે અને તાવ પણ આવે છે. કાલે કશું બહારનું ખાધું તું? હા, કાલે વરુણ મામાએ ચોકલેટ અને મેક્સ મામાએ આઈસ્ક્રીમ ખવડાવી હતી. બંને મામા ખૂબ સારા છે. આઈ લવ ધેમ, ધે આર વેરી સ્વીટ. કાલે પાણીમાં ભીંજાયો હતો? ના, કાલે અમે વોટર પાર્ક ગયા હતા. અરે વાહ, બહુ કેરિંગ છો તમે લોકો તો. સારું કહેવાય. થેન્ક યુ થેન્ક યુ. નાનપણથી હું બહુ જ કેરિંગ છું, તમારી પણ બહુ જ કેર કરીશ. તમારી શિફ્ટ પછી આપણે કોફી પીવા જઈએ? વિચારીને કહું, પહેલા મને આને ચેક કરી લેવા દો. સોરી બેટા, પણ મારે તને આ ઇન્જેક્શન આપવું પડશે, પછી તું એકદમ સારો થઈ જઈશ. મેરી, મને કેમ નહીં થયું? એક્ચ્યુઅલી સોરી. આ બધું મારી સાથે કોફી પીવા? અમારો નંબર છે, ચલો. ખુદા હાફિઝ. એટલે તને ખબર હતી કે હું તને? યા, એ તો પહેલા દિવસે જ ખબર પડી ગઈ હતી. એટલે બધી છોકરીને તું આ રીતે જ લઈને મારે છે? અરે ના ના, જો એવું કંઈ હોય તો કહી દેજે હો, તો હું વિચારીને ડિસિઝન લઉં. ડિસિઝન? શેનું ડિસિઝન? આપણા નિકાહનું. આ તો સીધી નિકાહ પર પહોંચી ગઈ. લાગે છે આ છે મારો ડિયર લવ. પણ આ તો મુસ્લિમ છે યાર, મુસ્લિમ છે તો શું થયું? શું વિચારે છે? અરે કઈ નહીં. અરે તને થોડો ટાઈમ લાગશે, પણ તું સેટ થઈ જઈશ. સેટ? હા, જો હું તને નમાઝ પડતા તો શીખવાડી દઈશ, અને તારું એક મસ્ત નામ રાખી લઈશું. અબ્દુલ કરીમ. અબ્દુલ કરીમ? હા, મારા અબ્બાજાને તો એવો છોકરો વધારે ગમે જેને મસ્ત કુકિંગ આવડતું હોય. તો હું તને ચિકન કરી, ભેજા ફ્રાય, ટંગડી કબાબ આ બધું શીખવી દઈશ. પછી જોજે, 14 જણામાં તું એમનો ફેવરેટ થઈ જઈશ. 14 જણ? હા, અમે 6 બહેનો, 4 ભાઈઓ, 2 અમ્મી, અબ્બા, બુઆ સાથે તો રહીએ છીએ. અને અમારા રીતિરિવાજ પ્રમાણે તારે અમારી સાથે રહેવા આવી જવાનું. એટલે આપણું સ્વીટ 15 નું ફેમિલી. ખાને મસ્ત ફ્રેશ છે. Ha ha ha!
શું થયું? ના ના કઈ નહીં. વિપુલ, આમ નોનવેજ ખાવામાં કેવું લાગે? હું શુદ્ધ શાકાહારી છું. હા પણ મારી સામે આ નોનવેજની વાત નહીં કરવાની. અરે વિપુલ, અને તારે શું કામ છે? ભગવાને આટલા સરસ લીલા શાકભાજી આપ્યા છે એ ખાવાના, કોઈના જીવની હત્યા કરીને ના ખવાય. હા યાર, સાચી વાત છે વિપુલ, બાકી બધું જ થાય પણ આમ ડિયર લવ માટે જીવ હત્યા તો ના જ થાય. અચ્છા બચ્ચુ, મેરી બિલ્લી મુજસે મિયાઓ. ખબર યાર કે 15 મિનિટની મુલાકાત આટલી ક્લોઝ બની જશે. જો આપણને બધી પહેલેથી જ ખબર હોય તો પછી મજા શું? એવરી ડે શુડ બી ન્યૂ ડે વિથ લોટ્સ ઓફ ન્યૂ સરપ્રાઇઝિસ. યસ, એન્ડ આઈ હેવ વન સરપ્રાઇઝ ફોર યુ. ચાલ આંખો બંધ કર. ઓકે. મેગા, યુ આર માય ડિયર લવ. આઈ એમ ઇન લવ વિથ યુ યાર. શું થયું? તો કેટલો ક્યુટ લાગે છે પ્રપોઝ કરતા. આઈ એમ સિરિયસ યાર. જો, ઇમ્પ્રેશન એવી જગ્યાએ પાડવાની જ્યાં અવેબિલિટી હોય. મારો તો ઓલરેડી બોયફ્રેન્ડ છે. શું બોયફ્રેન્ડ? તો મારા સાથે આટલા બધા દિવસથી ચાલતું હતું એ શું હતું? વી આર ગુડ ફ્રેન્ડ્સ ને બાબા. અને આ બોયફ્રેન્ડ ક્યાંથી આવ્યો યાર? 5 યર્સથી વી આર ઇન ડીપ લવ. એ બરોડાનો જ છે અને અમે ડિસાઇડ કર્યું છે કે અમે મેરેજ પણ કરીશું. એન્ડ એના ઘરે પણ બધા માની ગયા છે. આમ તો બીજા બધા જ માની ગયા છે. મારા ઘરે ખાલી મારો ભાઈ માનતો નથી, પણ એના ઘરે બધા જ રેડી છે. બસ મારા ભાઈનો જ ઇશ્યુ છે. બી યાર, આ સ્ક્રુપન ત્રાસદાયક છે, જે માનતો જ નથી. આ અડધેથી બહાર નીકળી આવે છે. બે લાકડી ટ્રાય કરતો રહે. લાગે છે તેલ લગાવીને નાખવો પડશે. બે જશે જશે. અલ્યા, હથોડી તો જોરથી માર, પછી જો કેવો અંદર જાય છે. અરે યાર, આ શું સવાર સવારમાં લાગ્યા છો? બે તેલ નાખીએ ને એટલે જ અંદર જાય, ખબર પડી બગા. જો Excuse me. બહુ હોટ છે. What? ગરમી બહુ છે ને? ઓ યા. હું શું કહું છું, તમને પહેલી વાર જોયા છે ન્યૂ એડમિશન? નો યા,
આઈ મીન ટુ સે ઓફિસ ક્યાં છે? ઓ ઓફિસ એ આ સાઈડ નથી. ચલો હું તમને બતાવું, આવો ને. ઓકે. આ રૂમ તમારો છે? ઓ યસ, આવો ને અંદર, મજા આવશે. એક્ચ્યુઅલી શું છે કે ઠંડક બહુ છે રૂમમાં, થોડી વાર બેસીને જાઓ એમ. ઠીક છે, આવો ને. આવો ને, આવો ને, આવો ને. તમે કેટલું મીઠું બોલો છો. બે ફાંકા બોલી, માં તને શું મીઠું લાગ્યું? મેકઅપ પણ નથી કર્યો. તમારી આંખો, તમારા લિપ્સ, સાચે કહું તમને પહેલી વાર જોયા છે, પણ લાગે છે જાણે વર્ષોથી ઓળખું છું. બે પાયલો, આઈ થિંક યુ આર માય ડિયર લવ એટ ફર્સ્ટ સાઈટ. શું થયું? રૂમ નંબર 104 માં કોણ રહે છે? છે બે બોકસ આઈટમો, બે પૂની જાડીઓ, પેલો નિમેશ સાન 6 ફૂટિયો. હા પણ તમે શું કામ પૂછો છો? એક્ચ્યુઅલી નિમેશ મારો બોયફ્રેન્ડ છે, એણે મને મળવા બોલાવી હતી, પણ એનો રૂમ લોક છે. પણ તમે લોકો ગભરાશો નહીં, હું એને કંઈ નહીં કહું. બે વરુણિયા, તું માર ખવડાવશે કોઈ દિવસ. બે ટોપા, આવી રીતે કોઈ છોકરીને પ્રપોઝ કરાય? શું કરું યાર, એટલી મસ્ત લાગતી હતી ને બોસ, મારા દિલના ઇમોશન્સ ના રોકી શક્યો. બે ઇમોશનની ક્યાં પત્તર ફાડે છે, પેલા નિમરા સરને ખબર પડશે ને તો આપણી બોડીના બધા ઇમોશન બંધ કરી દેશે. બે આવી રીતે તું ડરાય નહીં યાર, કાલનો ગભરાતો ગભરાતો ફરું છું. હા યાર, કોલેજની કોઈ છોકરી આપણને ભાવ નથી આપતી. હા તો કોલેજની બહાર જઈને ટ્રાય કરાય ને. હા ચલો સાંજે જઈએ, ત્યાં મસ્ત શિકાર કરીશું. અરે હા, પણ જઈશું કઈ રીતે? તું એનું ટેન્શન મારા પર છોડી દે. ઓય, આ પટીચર લઈને આપણે શું શિકાર કરીશું? આજકાલની છોકરીઓ છે ને BMW સિવાય ભાવ જ નથી આપતી, સાચી વાત છે ને? હા યાર સાચી વાત. બે હાલો ને, બેલેન્સ જાય છે. બે ગર્લ્સ અપ્પા એકબીજાના ખોળામાં બેઠા છે, ક્યાંથી હલવાના? અબે તને આના સિવાય બીજું કંઈ ના મળ્યું કે તું આ લઈને આવ્યો? બે જે છે એ આ જ છે, 1 કલાકના 100 રૂપિયા આપ્યા છે. હે? હા, વોચમેન ને. અલ્યા આ પેલા શાંતિ કાકાનું છે? ના, તારા બાપાનું છે. ઓએ ઓએ, બે તારો કાકો સામે ઊભો છે, 3 સવારી પકડશે ને તો વગર લગને 100 રૂપિયાનો ચાંદલો આપવો પડશે. બે હા યાર સાચી વાત છે, એક કામ કરો તમે લોકો આગળ જઈને ઉભા રહો, હું ચાલતો આવું છું. સારું, બરોબર. Excuse me. One veg puff. Aha, thank you.
બીજું કઈ લેવું છે? હા, અરે બિલ. ઓ દિલ, દિલમાં તો સેટ થઈ જાય એવી છે. લાગે છે આ છે મારો ડિયર લવ. અરે આ પફનો બિલ 25 રૂપિયા. લો છુટ્ટા આપો ને ભાઈ. આ એક્સક્યુઝ મી, ચેન્જ હશે 25 રૂપીઝ. વેલકમ. આલો છુટ્ટા તમારા. આટલી મોટી દુકાન રાખી છે પણ છુટ્ટા નથી રાખી શકતા. અમારે બીજા જોડે માંગવા પડે છે. ઓ શિટ, ચેન્જ આપવાનો તો રહી જ ગયા. યાર શું નક્કી કર્યું છે તમારા માટે? હા, શરમ જ નથી આવતી ને? માંડ કોઈ છોકરી જોડે મારું સેટિંગ થવાનું હોય, આ મેં દિલથી ડિયરનો માની જ લીધી હોય, ત્યાં કંઈક ને કંઈક એવું બને કે મારી સેટિંગની મા બેન એક થઈ જાય.